સુપ્રભાત. અન્નદાતા કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણા પ્રાચીન કૃષિ વ્યવસાયોને વધુ ફળદાયી બનાવવાના આશય સાથે જ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી. સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા કાળીછરીની ખેતીનો નવતર પ્રયોગ. કાળીછરીની ખેતીથી થઈ ખેડૂતોને મબલક આવક. ખેડૂત મિત્રો, રાજ્ય સરકાર એક કૃષિ મેળા મારફતે રાજ્યના ખેડૂતોને ઘર આંગણે કૃષિ જ્ઞાન આપી રહ્યું છે. આજે આપણે એવા જ એક કૃષિ મેળામાં સજીવ ખેતી વિશે માહિતી મેળવીશું. સજીવ ખેતીમાં જમીનની માવજત અને તેમાં વાપરવામાં આવતા ખાતરનું ખૂબ મહત્વ હોય છે. ખાસ કરીને દેશી છાણિયા ખાતરનો ઉપયોગ કેટલી માત્રામાં અને કેટલો ઉપયોગ કરવાથી સજીવ ખેતીમાં સારી ઉપજ મેળવી શકાય તે ખૂબ મહત્વનું હોય છે. હવે તમે બધાએ અનુભવ કર્યો હશે, સીધી એક વાત છે કે આપણે આ વિસ્તારમાં શેરડીના ફૂટ ખૂબ સારી આવે અને તમે થોડાક આગળ જાઓ કે આપણે માંગરોળ તાલુકો, વાલિયા તાલુકો કે જમીન જે કાળી નથી, થોડીક કઠણ પેલી ગોરાડુ ટાઈપની જમીન છે, પથરાળ જમીન છે કે જ્યાં મૂળ ઊંડે સુધી જઈ શકતા નથી, તો ત્યાં ફૂટ ઓછી આવે. આ સીધું જ વિજ્ઞાન છે કે મૂળ ઊંડા જાય તો ઊંડેથી પોષક તત્વો રસખસ ચૂસી અને છોડને આપે, એટલે છોડ જાતમાં ભલે દમ ન હોય તેમ છતાં એમાં ફૂટ સારી આવે. આ તો આપણે બધાએ જોયું છે ને. તો જમીન ફળદ્રુપ અને મૂળ ઊંડે સુધી જાય એવા તબક્કામાં આવે. આપણી કાળી જમીન છે એ નેચરલી છે કે એમાં પાણી આપીએ એટલે પોચી થાય અને મૂળ ઊંડે જાય છે અને આપણને ફૂટ સારી મળે છે. આ આપણને કુદરતી મળેલી બક્ષિસ છે. પણ હવે એમાં ભેજ જાળવવા માટે મૂળ તો ઊંડા આપણી કુદરતે આપી દીધી જમીન આપણને એવી કાળી, એટલે આપણી જમીનમાં કોઈ પણ પાક લઈએ એમના મૂળ તો ઊંડા જાય છે, પણ ભેજ ધારણ શક્તિ ઘટી ગઈ છે. શું કામ કે આપણે આવા જે દેશી ખાતરો જે છે, સેન્દ્રીય ખાતરો એ નથી વાપરતા, એટલે એનો જો ઉપયોગ કરીએ અને જમીનમાં આ સેન્દ્રીય તત્વનો ઉમેરો થાય તો ભેજ ધારણ શક્તિ વધે અને ભેજ જળવાઈ રહે જમીનમાં, તો મૂળ ઊંડા જાય એટલે જાત ભલે હાઇબ્રિડ ન હોય તો પણ સારો પાક મળે. તો એક તો પાક પોષણ માટે ખાસ ધ્યાન આપવાનું છે અને એના માટે જે તરકીબો જે છે ઘણી બધી છે. અહીંયા તમે જુઓ, સામે આપણે જે આત્માનો સ્ટોલ, હવે આ અજોલા જે છે એ આપણને ઉપયોગી છે કે અજોલા જે છે એ હવામાંનો નાઇટ્રોજન ભેગો ખેંચી અને આ પાણીમાં ઉમેરે છે અને એ પાણી નાઇટ્રોજન યુરિયા ખાતરવાળું બની જાય છે અને એ પાણી અને એ અજોલાની વનસ્પતિ આપણે જો આપણા ખેતરમાં નાખીએ બિયારણ તરીકે તો એ આખા ખેતરમાં ફેલાય અને આપણા આખા ખેતરમાં જાણે કે યુરિયા ખાતરની એક થેલી આપણે નાખી હોય એવું કામ કરે. તો આવું અજોલા છે. આવા જ પ્રવાહી જૈવિક ખાતરો છે, એજેટોબેક્ટર, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે કે ફોસ્ફરસના જે છે અદ્રાવ્ય સ્વરૂપનો ફોસ્ફરસ એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટેના બેક્ટેરિયા એટલે કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા. આ જે પ્રવાહી છે, પ્રવાહી જૈવિક ખાતરો, એ આપણે જમીનમાં ઉમેરીએ અને એની વસ્તી વધે. આપણે
કોપર ઓક્સિક્લોરાઇડનો ઉપયોગ કરીએ. હવે આ તો સજીવ ખેતીમાં વાપરવાય નથી, તો આ ન વાપરીને આનો કંટ્રોલ કેમ કરવો? તો કોપર એટલે કે તાંબુ. તો અમે અમારી આત્માની ટીમ 10 દિવસ માટે સજીવ ખેતીના અભ્યાસ કરવા માટે સિક્કિમ ગયા. ત્યાંથી મને આ જાણવા મળ્યું કે સાહેબ, અમે બ્લાઇટનો સૂકા જે ઉપચાર જે છે એ કઈ રીતે કરીએ? કે એવું લાગે હવામાન કે આવું પ્રતિકૂળ હવામાન ડેવલપ થઈ રહ્યું છે અને મારા પાકમાં સુકારો આવશે જ, તો ખેડૂત અગાઉથી 4-5 દિવસ સુધી કોપરના વાસણમાં પાણી ભરી રાખે અને એમાં થોડીક છાશ નાખે. તો તાંબાનું વાસણ આપણે છાશથી માંજીએ તો એકદમ સફેદ થઈ જાય ને, બેનોને બધી ખબર હશે. તો એમાં થોડીક છાશ નાખીએ, તાંબાના વાસણમાં પાણી ભરી રાખીએ અને પાકમાં ઉપર છાંટી દઈએ અને થોડીક કાળજી એ રાખીએ કે હવામાન પ્રતિકૂળ હોય ત્યારે આ રોગ આવવાનો છે. તો અગાઉથી જેમ આપણે પોલિયોના ટીપા પોલિયો આવ્યા પહેલાં મૂકીએ છીએ અને પોલિયોને આપણે નાબૂદ કર્યો છે અને સફળતા મળી છે, એવું જ આ પાકની અંદર છે. તો આ વાત જે છે ચૂસ્યા પ્રકારની જીવાતો માટે, તમે બધા જ જાણો છો કે લીંબોળીનું તેલ, જૈવિક ખાતરો આ બધાનો આપણે ઉપયોગ કરી અને સજીવ ખેતીના નુસખા અપનાવી અને કામગીરી કરવાની થાય છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. સામાન્ય રીતે ખેતી પાકોમાં આવતી જીવાત અને રોગના નિયંત્રણ માટે સંશોધનના આધારે ભલામણ થયેલ દવાઓનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે. તેમ છતાં ઘણી વખત ખેડૂત ભાઈઓ પોતાની રીતે અથવા તો બીજાનું અનુકરણ કરી અથવા તો વેપારીના જણાવ્યા મુજબ દવાઓની ખરીદી કરતા હોય છે, જે બરાબર નથી. તેમની આ સામાન્ય ભૂલના લીધે ઘણી વખત રોગ જીવાતનું નિયંત્રણ થતું નથી અને આર્થિક રીતે ખેડૂત ભાઈઓને ખૂબ જ નુકસાન થતું હોય છે. દવાઓની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે જોઈએ તો પ્રથમ તો રોગ અને જીવાતની દવાઓ અલગ અલગ આવતી હોય છે, તેથી ખેતી પાકની અંદર રોગ આવેલ છે અથવા તો જીવાતથી નુકસાન થયેલ છે તે અંગેની માહિતી નિષ્ણાત પાસેથી અથવા તો જે કોઈ જાણકાર વ્યક્તિ હોય તેની પાસેથી મેળવવી જોઈએ અને તે માહિતી મેળવ્યા બાદ જ જો રોગથી નુકસાન થયેલું હોય તો રોગની દવા ખરીદવી જોઈએ અને જીવાતથી નુકસાન થયેલું હોય તો જીવાતની દવા ખરીદવી જોઈએ. આડેધડ દવા ખરીદવી જોઈએ નહીં. બીજું, બજારમાં રોગ અને જીવાતની દવાઓ જે મળે છે તે જુદા ભિન્ન સ્વરૂપમાં મળતી હોય છે. દાખલા તરીકે ભૂકારૂપે મળતી દવાઓ જેવી કે મિથાઇલ પેરાથિયોન 2% આ ભૂકારૂપે દવાઓ, બીજી પાણીમાં ભીંજવી શકાય તેવી ભૂકારૂપે મળતી દવાઓ મળતી હોય છે, ત્રીજી પાણીમાં ઓગળી શકે તેવી ભૂકારૂપ દવાઓ મળતી હોય છે, ગ્રેન્યુલ્સ પ્રકારની દવાઓ મળતી હોય છે, બીજા પ્રકારની પ્રવાહી સ્વરૂપે મળતી દવાઓ જોઈએ તો તેમાં ઈસી અને બીજી જોઈએ તો પાણીમાં દ્રાવ્ય દવા, આમ જુદા જુદા સ્વરૂપે જે દવાઓ મળતી હોય છે તે દવાઓની ખરીદી ભલામણ કર્યા મુજબની દવાની ખરીદી કરવી જોઈએ તો જ અસરકારક નિયંત્રણ મેળવી શકાય. દવાની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાનો અગત્યનો મુદ્દો જોઈએ તો દવાના પેકિંગ ઉપર દવાની ઉત્પાદક તારીખ અને દવા વાપરવાની અંતિમ તારીખ દર્શાવેલો છે તેની તપાસ અવશ્ય કરવી જોઈએ અને નજીકની આપણે જ્યારે ખરીદવા જઈએ ત્યારે નજીકના માસની ઉત્પાદક તારીખ હોય તેવી દવા ખરીદવી જોઈએ અને વાપરવાની અંતિમ તારીખ લાંબો સમય સુધી હોય તેવી દવા ખરીદવી જોઈએ જેથી કરીને આપણે લાંબો સમય સુધી તે દવા વાપરી શકીએ. દવા ખરીદતી વખતે દવાની સાથે સાહિત્ય આવતું હોય છે, જેવું કે આ સાહિત્યની સાથે આવતું હોય છે, આ સાહિત્ય પણ અવશ્ય સાથે રાખવું જોઈએ અને એના સાથે જે કંઈ માપીઓ આવે એ પણ સાથે લેવું જોઈએ જેથી દવા વાપરવામાં સરળતા રહે અને સાહિત્યમાં જણાવેલ સૂચનાઓનો અમલ કરવો જોઈએ અને સાવચેતીનો પગલો જે જણાવેલ હોય એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને દવા વાપરતી વખતે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો પણ આપણે એનો એન્ટીડોટ્સ તરીકે એનો ઉપયોગ કરી શકીએ અને દવા વાપરવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. જો દવા સાથે માપ્યું ના આવે તો બજારમાં અન્ય જગ્યાએ પણ આવા સિલિન્ડર માપના આંકવાળા સિલિન્ડરો મળતા હોય છે, એ અવશ્ય લાવવા જોઈએ અને એના માપ ભલામણ થયેલ દવાના જથ્થા પ્રમાણે
તેનો ઉપયોગ કરવો જોઈએ, માપીને જ દવા વાપરવી જોઈએ, જેથી વધારે પણ દવા ન વપરાય અને ઓછી પણ દવા ન વપરાય અને અસરકારકતા સારી રીતે થઈ શકે અને ખોટી દવા ન વાપરતા આર્થિક રીતે પણ આપણે બચત કરી શકીએ. જે તે દવા ખરીદતી વખતે પોતાના વિસ્તાર પ્રમાણે જરૂરિયાત મુજબના જથ્થામાં ખરીદવી જોઈએ. દાખલા તરીકે 500 ml દવાની જરૂરિયાત હોય તો 500 ml વાળું પેકિંગ ખરીદવું જોઈએ, 1 લિટર વાળું પેકિંગ ખરીદવું નહીં. કારણ કે આપણી જરૂરિયાત ઓછી હોય અને વધારે દવા ખરીદીએ તો એનું આર્થિક આપણે રોકાણ પણ કરવું પડે અને લાંબો સમય દવા પડી રહે તો તેની વાપરવાની અંતિમ તારીખ પણ નજીક આવી જાય તો પણ એ દવા વાપરી શકાય નહીં. આમ જરૂરિયાત મુજબના જથ્થામાં ખરીદવી જોઈએ. આમ જે પાક માટે જે તે રોગ અને જીવાત માટે જે પ્રમાણે દવાઓની ભલામણ થયેલી હોય એ પ્રમાણેની ખરીદી કરવી જોઈએ. અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. ખેડૂત મિત્રો, રીંગણનો એકમ વિસ્તારમાંથી વધુમાં વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવા માટે તેની આધુનિક ખેતી પદ્ધતિના વિવિધ પાસાઓની પૂરતી જાણકારી મેળવવી જરૂરી છે. તે હેતુથી સર્વપ્રથમ વાત કરીએ જમીન અને જમીનની તૈયારી અંગે. તો મિત્રો, રીંગણના પાકને ગોરાડું, મધ્યમ કાળી અથવા ભાઠાવાળી જમીન કે જેની નિતાર શક્તિ સારી હોય તેમજ સેન્દ્રિય તત્વ પૂરતા પ્રમાણમાં હોય તેવી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ 20 ટન છાણિયું ખાતર આપવું. આ ઉપરાંત રાસાયણિક ખાતરોમાં 81 કિલોગ્રામ DAP તથા 65 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પાયાના ખાતર તરીકે આપવા. મિત્રો, ચર્ચા કરીએ સુધારેલી જાતો વિશે. તો સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ગુજરાત લાંબા રીંગણ 1, ગુજરાત લંબગોલ રીંગણ 1, PLR 1, KS 224 રીંગણની ભલામણ કરવામાં આવેલ છે. મધ્ય ગુજરાત વિસ્તાર માટે ડોલી 5, મોરબી 4-2, આણંદ રીંગણ 1 તેમજ ગુજરાત શંકર રીંગણ 1 અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે સુરતી રવૈયાની ભલામણ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. રીંગણની ખેતી કરવા માટે પહેલાં એનું ધરુવાડિયું તૈયાર કરવાનું હોય છે. 1 હેક્ટર વિસ્તાર માટે 150 ચોરસ મીટરના ધરુવાડિયાની જરૂરિયાત રહે છે. આ માટે ધરુવાડિયામાં 1 ટન છાણિયું ખાતર, 5 કિલોગ્રામ દિવેલાનો ખોળ, 5 કિલોગ્રામ DAP તથા 250 ગ્રામ ફોરેટ 10G દવા દરવાડિયું તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. ત્યારબાદ 4x1 મીટર આકારના ક્યારા બનાવવા. મિત્રો, 1 હેક્ટર વિસ્તારમાં વાવેતર માટે 300 થી 350 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. બીજ વાવતા પહેલાં બીજ માવજત માટે 2 થી 3 ગ્રામ કેપ્ટાન અથવા થાયરામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે લઈ માવજત કરવી. ધરુમાં કોહવારોનો રોગ ન આવે તે માટે મેટાલેક્ઝિલ MZ 3 ગ્રામ દવા પ્રતિ 10 લિટર પાણી અનુસાર ધરુવાડિયામાં ડ્રેન્ચિંગ કરવું. મિત્રો, વાત કરીએ ફેર રોપણીની તો ઉનાળુ પાક માટે જાન્યુઆરી માસમાં ધરું તૈયાર કરવું અને ફેબ્રુઆરી માસમાં ફેર રોપણી કરવામાં આવે છે. ધરું 35 થી 40 દિવસના થાય ત્યારે 90x60 સેન્ટીમીટર અથવા 90x45 સેન્ટીમીટરના અંતરે ફેર રોપણી કરવી. પૂરતી ખાતર તરીકે 110 કિલોગ્રામ યુરિયાનો પ્રથમ હપ્તો ફેર રોપણી બાદ 30 દિવસે તથા બીજો હપ્તો ફૂલ આવવાના સમય આપવો. પાછલી માવજતોમાં નિંદામણ તેમજ આંતરખેડ પર ચર્ચા કરીએ તો પાકની શરૂઆતની અવસ્થામાં 3 થી 4 વખત આંતરખેડ કરવી તેમજ જરૂરિયાત મુજબ 4 થી 5 નિંદામણ કરવા. રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે ફેર રોપણી પહેલાં પેન્ડીમિથાઇલિન દવા 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અનુસાર દ્રાવણ બનાવી જમીન પર છંટકાવ કરવો. જ્યાં સુધી પિયતની વાત છે તો મિત્રો, ફેર રોપણી બાદ પ્રથમ પિયત તુરંત જ આપવું, ત્યારબાદ 4થા દિવસે બીજું પિયત આપવું, ત્યારબાદના પિયત 5 થી 6 દિવસના અંતરે જમીનની પ્રત મુજબ આપવા. આ પાકમાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીએ તો અંદાજે 24 થી 25 ટકા પાણીની બચત થઈ શકે છે. હવે મિત્રો, વાત કરીએ પાક સંરક્ષણ અંગે. તો આ પાકમાં આવતી જીવાતોમાં ચૂસિયા પ્રકારની જીવાતો મુખ્ય છે. તેમાં મોલોમશી, તડતડિયા તથા સફેદ માખી જેવા કીટકો પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે.
નિયંત્રણ માટે ડાયમેથોઇટ અથવા મેલાથિયોન દવા 10 લિટર પાણીમાં 10 મિલી પ્રમાણે લઈ વારા ફરતી છંટકાવ કરવો. ડોક અને ફળકોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 10 મિલી અથવા DDVP 5 મિલી દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા. રોગોમાં મુખ્ય ટપકાનો રોગ આવે છે, પાન પર લાલ રંગના ટપકા થઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 25 ગ્રામ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મિત્રો, વાત કરીએ વીણી અને ઉત્પાદન ઉપર, તો પ્રથમ વીણી ફેરોપણી બાદ 60 થી 70 દિવસે આવે છે. અઠવાડિયામાં 2 વીણી કરવી, સામાન્ય રીતે 20 થી 22 વીણી કરી શકાય છે. આ રીતે હેક્ટરે 25 થી 30 ટન સરેરાશ ઉત્પાદન મળી શકે છે. તો મિત્રો, આગળ જણાવેલ વૈજ્ઞાનિક પદ્ધતિથી રીંગણનો પાક લઈએ તો સારી ગુણવત્તાયુક્ત વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આપણા રાજ્યમાં વિવિધ પાકોનું વાવેતર આપણા ખેડૂત ભાઈઓ કરતા હોય છે, તેમાં શાકભાજી પાકોમાંથી એકમ વિસ્તારમાંથી વધારે આવક મળતી હોવાથી તેનું વાવેતર આપણા ખેડૂતો મોટા પાયે કરતા હોય છે. તેમાં રીંગણ એ એક અગત્યનો પાક છે. આ પાકની વાવણી પછી આપણા ખેડૂતો તેની પૂરતી કાળજી રાખતા હોય છે, તેમ છતાં આ પાકમાં વિવિધ રોગોનો ઉપદ્રવ રહેતો હોવાથી પાકના વિકાસ પર માઠી અસર પડે છે અને છેવટે ખેડૂતોને આ પાકમાંથી ધાર્યા મુજબનું ઉત્પાદન મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. તેમજ જો આવા રોગોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં થાય તો આપણે આ પાકમાં ખોટ પણ ખાવી પડતી હોય છે. તો મિત્રો, રીંગણના પાકમાં કયા કયા રોગો આવે છે તથા તેનાથી પાકના ઉત્પાદન ઉપર કેટલા પ્રમાણમાં વિપરીત અસર થઈ શકે છે, તેમજ તેના નિવારણ માટે કયા કયા પગલા લેવા જોઈએ, તે માટે અન્નદાતા રજૂ કરે છે આ ખાસ પ્રસ્તુતિ. આપણા ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રકારના શાકભાજીઓનું વાવેતર કરવામાં આવે છે. તેમાં રીંગણ એ બારે માસ ઉપલબ્ધતા ધરાવતો પાક છે. આ પાકમાં ઘણા રોગો તથા જીવાતો આવે છે, જેનાથી પાકના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે. તેથી આપણે રીંગણમાં આવતા રોગો અને જીવાતો વિશે વાત કરીશું. તેમાં સૌ પ્રથમ રોગ વિશે વાત કરીએ તો રીંગણના ટપકાનો રોગ. આ રોગમાં પાન પર વર્તુળાકાર ડાઘા પડે છે, ઘણીવાર ફળ પર પણ આવા ડાઘા પડે છે, તેનાથી ફળ પીળા પડી ખરી જાય છે. આના નિયંત્રણ માટે આ રોગ બીજ દ્વારા ફેલાતો હોવાથી બિયારણને 49°C તાપમાને 20 મિનિટ સુધી ગરમ કરી પાણીમાં બોળી રાખવાથી બીજ મારફતે ફેલાતા આ રોગને અટકાવી શકાય છે. અને થાયરમ કે કેપ્ટન જેવી ફૂગનાશક દવાઓની બીજ માવજત આપી વાવેતર કરવું. અને બીજો રોગ છે રીંગણના ફળનો સડો. આ રોગથી પાન ઉપર ઘેરા ભૂખરા ટપકા પડે છે. આ ટપકાની આજુબાજુ અનિયમિત આકારની કાળી કિનારી બને છે અને તે ડાઘામાંથી ફળનો સડો શરૂ થાય છે. આ રોગના નિયંત્રણ માટે રીંગણના બીજને વાવતા પહેલા કેપ્ટન કે થાયરમ જેવી ફૂગનાશક દવા 3-4 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. જ્યારે પાક 1-1.5 માસનો થાય ત્યારે કાર્બેન્ડાઝીમ 50% વેટેબલ પાવડર 100 ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ 50%, તાંબાયુક્ત દવા 50 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી તેના 3 છંટકાવ 10-12 દિવસના અંતરે પાક પર છંટકાવ કરવો જોઈએ. હવે વાત કરીએ રીંગણમાં આવતી જીવાતો વિશે. સૌ પ્રથમ જીવાતોમાં જોઈએ તો ડુંખ અને ફળકોરી ખાનાર ઈયળ વિશે. આ જીવાતની ઈયળ મધ્યમ કદની ગુલાબી રંગની હોય છે. પાકની શરૂઆતની અવસ્થામાં ડુંખો અને પછી ફળ આવતા ફળમાં કાણું પાડી અંદરથી ફળનો માવો કોરી ખાય છે. ડુંખ અને ફળકોરી ખાનાર ઈયળ માટે સમયસર ફેર રોપણી કરવી જોઈએ. ચોમાસામાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ફેર રોપણી કરવી જોઈએ. નુકસાન પામેલ ડુંખો અને ફળો ભેગા કરીને તેનો નાશ કરવો. તેમાં એન્ડોસલ્ફાન 20 મિલી અથવા ક્વિનાલફોસ 20 મિલી 10 લિટર પાણીમાં ભેળવી પાક પર છંટકાવ કરવો. અને બીજી જીવાત છે સફેદ માખી. આ જીવાત મીણિયા સફેદ રંગની હોય છે. આ જીવાત પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસે છે, જેને કારણે પાન ફીકા પડી જાય છે. ત્રીજી જીવાત છે લીલા તડતડિયા. આ તડતડિયા ફાચર આકારના આછા લીલા અથવા પીળાશ પડતા રંગના હોય છે. આ તડતડિયા ત્રાંસા ચાલવાની ખાસિયત ધરાવે છે. આ જીવાત પાનની નીચે રહી રસ ચૂસે છે, જેના લીધે પાન ધાર બાજુથી પીળા પડી જાય છે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A/101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.